ઓમીરગઢના રબાડિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓને સમયસર ભણાવવામાં નથી આવતાના આક્ષેપો સાથે ગામજનો એકત્રિત થઈ શાળામાં શિક્ષકોને રજૂઆત કરવા પહોંચ્યા. બનાસકાંઠા જિલ્લાના વિસ્તાર અમીરગઢ તાલુકાના રબાડિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓને સમયસર ભણાવવામાં નથી આવતા ના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ શાળામાં શિક્ષકોને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે શિક્ષકોની રજૂઆત કરતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સમયસર ભણાવવામાં આવતા નથી, પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને હજુ લખતા વાંચતા આવડતું નથી જેવા અનેક પ્રકારના પ્રશ્નો સાથે ગ્રામજનો શાળાના શિક્ષકોને રજૂઆત કરી હતી. જોકે આગામી સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ધરણા તેમજ ઉગ્ર આંદોલનની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી. જોકે આ અંગે યુવા અગ્રણી ઈશ્વરભાઈ ડામોરે જણાવ્યું હતું કે આજે રબાડિયા ગામમાં જે પ્રાથમિક શાળા આવેલ છે જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, એમના વાલીઓની રજૂઆત હતી કે છેલ્લા કેટલાય સમયથી શિક્ષકો સમયસર ભણાવવા માટે નથી આવતા. સ્કૂલનો સમય જે હોય છે એના કરતાં વહેલા છોડી દેવામાં આવે છે, જેથી રબાડિયા ગામના તમામ આગેવાન અને વાલીઓને સાથે રાખી આજે જે તે જવાબદાર શિક્ષક છે એમને રજૂઆત કરી છે. વિદ્યાર્થીને સમયસર ભણાવવામાં આવે, વ્યવસ્થિત ભણાવવામાં આવે, રેડા મૂકી દેવામાં ના આવે, સાથે સાથે શિક્ષકો જે પગાર લે છે એ ગોળ નિંદ્રામાં છે એમને જગાડવા માટે ગ્રામજનો દ્વારા અહીંયા આવેલા અને એમને રજૂઆત કરી કે તાત્કાલિક ધોરણે તમે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપો, સારું ભણતર આપો, જેથી અમારા ટ્રાયબલ વિસ્તારનો બાળક ભવિષ્યમાં તલાટી, પોલીસ કે કલેક્ટરની પોસ્ટ સુધી જઈ શકે. વાસ્તવિક એવી છે કે પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને હજુ લખતા વાંચતા નથી આવડતું. ક્યાંક ને ક્યાંક એના માટે શિક્ષક જવાબદાર છે, જે અંતર્ગત અમે એના માટે રજૂઆત કરવા માટે આવેલા. જો ટૂંક સમયમાં આનું સોલ્યુશન નહીં આવે તો આવનારા સમયમાં જે ઉપર કચેરી છે ત્યાં જઈને ધરણા કરીશું, ઉગ્ર આંદોલન કરીશું, જેની જવાબદારી તંત્રની રહેશે. સુપર્ણા વાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ. આજે રબાડિયા ગામમાં જે પ્રાથમિક શાળા આવેલી છે ત્યાંના જે રબાડિયા પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમના વાલીઓની રજૂઆત હતી કે છેલ્લા કેટલાય સમયથી શિક્ષકો સમયસર ભણાવવા માટે નથી આવતા. સ્કૂલનો સમય જે હોય છે એના કરતાં વહેલા છોડી દેવામાં આવે છે, જેથી રબાડિયાના તમામ આગેવાનો અને વાલીઓને સાથે રાખી આજે જે તે જવાબદાર શિક્ષક છે એમને રજૂઆત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને સમયસર ભણાવવામાં આવે, વ્યવસ્થિત ભણાવવામાં આવે, વિદ્યાર્થીઓને સાવ રેઢા મૂકી દેવામાં ન આવે, સાથે સાથે શિક્ષકો જે પગાર લે છે એ પ્રમાણે એ ઘોર નિંદ્રામાં છે, પૂરી ઊંઘમાં છે, તો એમને જગાડવા માટે ગ્રામજનો દ્વારા અહીંયા આવેલા અને એમને રજૂઆત કરી કે તાત્કાલિક ધોરણે તમે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપો, સારું ભણતર આપો, જેથી અમારા ટ્રાઇબલ વિસ્તારનો બાળક ભવિષ્યમાં તલાટી, પોલીસ કે કલેક્ટર સુધીની પોસ્ટ ઉપર જઈ શકે. વાસ્તવિકતા એવી છે કે પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને હજુ લખતા વાંચતા નથી આવડતું, એટલે ક્યાંક ને ક્યાંક એના માટે શિક્ષકો જવાબદાર છે, જે અંતર્ગત એમને રજૂઆત કરવા માટે આવેલા. અને શિષ્યવૃત્તિના પણ ઘણા બધા પ્રશ્નો છે જેની રજૂઆત કરી છે. જો ટૂંક સમયમાં એમનું સોલ્યુશન નહીં આવે તો આવનારા સમયમાં જે ઉપરી કચેરી છે એ કચેરી જઈને અમે ધરણા કરશું, ઉગ્ર આંદોલનો કરશું અને જેની જવાબદારી તંત્રની અને જે તે જવાબદાર વ્યક્તિઓની રહેશે. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં
આપને તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજોમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈ સ્કૂલ ની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033878753.